नमस्कार विद्यार्थी मित्रों, राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 गुजराती स्व अध्ययन पोथी में काव्य नंबर 11 वड़ावी बा आवी एना प्रश्नों जवाबनी चर्चा करवाना छे। तो सौ प्रथम प्रश्न छे, नीचेना प्रश्नों उत्तर लखो। एमा पहलो प्रश्न छे, धंधार्थे बहार वसेला कुटुंबीजनों कया कया प्रसंगोए वतन में आवे छे। तो एनो जवाब छे, धंधार्थे बहार वसेला कुटुंबीजनों दिवाळीना तेहवारे, होळीना तेहवारे, लग्न प्रसंगे अथवा कोई खास प्रसंगे वतन में आवे छे। बीजो प्रश्न, विदाय थता भाईओना कुटुंबमां कोण कोण हतुं? जवाब, विदाय थता भाईओना कुटुंबमां तेओ अने तेमना बाळको तथा तेमनी नवपरिणीत प्रिय वचन बोलनारी पत्नीओ होय छे। त्रीजो प्रश्न, संतानोनी विदायनी आगली राते वडीलोना मनमां केवी स्थिति हती? जवाब, संतानोनी विदायनी आगली राते बधा वडीलो भेगा थईने बैठा छे अने पोताना नसીબમાં વિરહ લખાયેલો છે તેની વાત કરે છે। આવતીકાલે ઘર ખાલી થઈ જશે, તેમને વિરહ અસહ્ય લાગે છે, આ તરફ ધ્યાન આવ્યા વગર તેઓ સૂઈ જાય છે। પ્રશ્ન નંબર 4, તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થે અથવા નોકરી માટે બહાર વસેલું છે, કોણ અને ક્યાં? જવાબ છે, અમારા પરિવારમાં મારા કાકાશ્રી નોકરી માટે બહાર વસેલા છે, તેઓ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં શિક્ષકની નોકરી કરે છે। પ્રશ્ન નંબર 5, દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે છે? તો એનો જવાબ છે, અમારા ઘરે દિવાળી આવે તે પહેલાં ઘરની સાફસફાઈ કરીએ છીએ, નવા કપડાં લેવા જઈએ છીએ, મીઠાઈ લાવીએ છીએ, દિવાળીના દિવસે ઘરે દીવડા પ્રગટાવીએ છીએ અને ઘર પર રોશની કરીએ છીએ, રંગોળી પૂરીએ છીએ અને આડોશી પાડોશીના ઘરે જઈ નવા વર્ષની શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ। પ્રશ્ન 2, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો। કાવ્ય પંક્તિ છે, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા। તો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ આ રીતે લખી શકાય, પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગા મા સ્વરૂપ હોઈએ પોતાના નસીબમાં લખાયેલા વિરહને મિલનની રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલા જોયા, બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ ગયા। પ્રશ્ન નંબર 3, શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી માતાને લગતી પંક્તિઓ શોધીને લખો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ બાબત યાદ રાખજો કે જો તમને પરીક્ષામાં માતૃપ્રેમ અથવા તો જનનીની જોડ માતૃપ્રેમને લગતો કોઈ પણ નિબંધ પૂછાય તો તમે સંદર્ભ કાવ્ય પંક્તિ તરીકે અહીંયા આપેલી પુસ્તકની જે પંક્તિઓ જે છે, મા વિશેની જે પંક્તિઓ જે છે એ તમે સંદર્ભ તરીકે ટાંકી શકો છો। મા તેમાં બીજા બધા વગડાના વા, ગોળ વિના સુનો કંસાર, માતા વિના સુનો સંસાર, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલાં મને પ્રેમ કરનારી વ્યક્તિ એટલે મા, કોણ કહે બાળપણ પાછું નથી મળતું ક્યારેક, માના ખોડામાં માથું મૂકીને સૂઈ જુઓ, મા એ ધરતી પર ઈશ્વરે વહાવેલું નિસ્વાર્થ પ્રેમનું સતત વહેતું ઝરણું છે, એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે, ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો માતા પિતાના ચરણોમાંથી પસાર થાય છે, ઈશ્વર બધે પહોંચી શકતો નથી માટે માનું સર્જન કર્યું છે, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે
काव्य पंक्तिओ मातृ प्रेमनी आना सिवाय पण तमे लखी शको छो। प्रश्न नंबर 4, नीचे आपेला वाक्यो वड़ावी बा आवी कवितानी कई पंक्तिनो अर्थ धरावे छे ते शोधीने लखो। प्रथम छे, पोताना संतानो धंधार्थे दूर दूर वसेला छे। तो एनो जवाब, वसेला धंधार्थे दूर सुदूर संतान निजना। नंबर 2, अर्धी वस्ती ओछी थई गई आखू घर शांत थई गयू। तो जवाब छे, गई अर्धी वस्ती घर थई गयू शांत सगड़ू। नंबर 3, आखा घर में विरह व्यापेलो जोयो ने ते पगथे ज बेसी पड़ी। तो काव्य पंक्ति छे, गृह व्यापी जोयो विरह पड़ी बेसी पगथिए। नंबर 4, बा पोताना बधा संतानों ने एक पची एक वड़ावी ने आवी। काव्य पंक्ति छे, वड़ावी बा आवी निज सकल संतान क्रमशः। नंबर 5, सवारे भाभीनो भर्यो परिवार लईने भाई उपड़िया। काव्य पंक्ति छे, सवारे भाभीनो भर्यु घर लई भाई उपड़िया। तो आ रीते विद्यार्थी मित्रों तमारे जवाब लखवानो छे। हवे प्रश्न 5, नीचे आपेला शब्द समूह माटे एक शब्द लखो। नंबर 1, विधवा स्त्रीना नाम आगळ मानार्थे वपरातु विशेषण एटले गंगा स्वरूप, नवी परणेली स्त्री एटले नवोढ़ा, प्रिय वचन बोलनारी अने धीमू धीमू हस्ती एटले प्रिय वचन मंद स्मितवती, प्रियजनोनो वियोग एटले विरह, घर में प्रसरेलू एटले गृहव्यापी। प्रश्न नंबर 6, अलग पड़तो शब्द छेकी नाको। तो अहीं नंबर 1 जोईए, धंधो व्यवसाय व्यापार अने नौकरी। तो अहीं आपणे नौकरी शब्द छेकी नाखीए छीए, कारण के धंधो व्यवसाय अने व्यापार एमां स्वतंत्रता छे। नंबर 2, जननी जानकी माता अने जनेता। तो जननी माता ने जनेता ए समानार्थी शब्दों छे अने जानकी ए सीताजी माटे वपरातो शब्द प्रयोग छे। नंबर 3, स्मित हास्य रुदन अने मलकाट। तो आमां आपणे रुदन शब्द चेकी नाखीए छीए, कारण के स्मित हास्य अने मलकाट ए हास्यना समानार्थी शब्दों छे। पिता जनक तात अने पितृत्व। तो अहीं आपणे पितृत्व शब्द चेकी नाखीए छीए, कारण के ते जुदो पड़े छे। पिता जनक अने तात ए समानार्थी शब्दों छे। रात्रि निशा अंधारू ने रजनी, आमां अंधारू शब्द चेकी नाखीए छीए, कारण के रात्रि निशा ने रजनी ए रात्रिना समानार्थी शब्दों छे। एटले आमां नौकरी जानकी रुदन पितृत्व अने अंधारू आ शब्दों अलग पड़ी जाए छे। प्रश्न नंबर 7, माते मां बीजा बधा वगड़ाना वा विषे तमारा शब्दोमां वर्णन करो। जवाब, ईश्वर बधे पहोंची शकतो नथी माटे मानू सर्जन कर्युं छे। मां एटले मां, मानो बीजो कोई पर्याय न होई शके। गंगाना नीरमां वधघट थाय पण मानो प्रेम हर हमेश वहेतो ज रहे छे, तेमां वधघट थती नथी। मानो प्रेम निर्मळ स्वच्छ सलील जेवो छे। माँ हमेशा पोताना संतानों माटे तैयार होई छे। माँ क्यारे थाकती नथी। पोताना बाळकोने सारा संस्कार अने शिक्षण मळे ते माटे माँ बधा ज प्रकारना प्रयत्नों करे छे। बाळकोना दरेक प्रश्ननुं निराकरण माता पासे होई छे। दुनियानी सौथी श्रेष्ठ अने सुंदर स्त्री एटले माता। मानी सुंदरता न जोवाय मानो प्रेम जोवाय। माटे आजे वृद्ध थई गयेली मारी माँ मने खूब ज गमे छे। माना खोड़ामां धरती परनुं स्वर्ग छे। माटे तो कहेवाय छे के माँ ते माँ बीजा बधा वगड़ाना वा। तो विद्यार्थी मित्रों, अहींया आपणे आ काव्यना स्व अध्ययनना प्रश्नोना जवाबनी चर्चा पूर्ण करीए छे। आशा राखू छू कि आपने आ वीडियोमांथी घणी ज उपयोगी माहिती प्राप्त थई हशे। जो विद्यार्थी मित्रों आपने मारो वीडियो गम्यो होय तो शेर करजो, लाइक करजो अने गुजराती भाषा साहित्य अने व्याकरणना अवनवा वीडियो प्राप्त करवा माटे
मारी चैनल ने सब्सक्राइब करवानो भूलता नहीं। आ साथे ज मारो वीडियो पूर्ण करूँ छू। फरी वक्त नवा टॉपिक साथे मरीशू। त्या सुधी आवजो विद्यार्थी मित्रों, आवजो। Thank you.